वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेन्तये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी जय શ્રી કૃષ્ણ મહારાજને જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ થોડું મંતવ્ય આપણે સાંભળીશું મોન્ટું ભગત આપો મંતવ્ય જય સમય સ્વામી ધર્મ વિનાનું જ્ઞાન કોઈ દિવસ મુક્તિ કરતું નથી ખૂબ સરસ એ વાત આવી હતી આપણે કરી હતી પણ એક જેટ વાત એવી હતી ધર્મ ભક્તિ અને વૈરાગ્ય વિનાનું જ્ઞાન તે અજ્ઞાન છે તેનાથી કોઈનું કલ્યાણ થતું નથી દાદા જય શ્રી સ્વામિનારાયણ માત પિતા જન્મ આપી શકે છે પણ જીવન સંત સમાગમથી થાય છે વેરી ગુડ દાદા વેરી ગુડ કેટલી મોટી મહત્વની સમજવા જેવી વાત કે માતા પિતા જન્મ આપે છે પણ જીવન તો સદગુરુ આપે છે જન્મ મળ્યા પછી કેવી રીતે જીવવું કેવું જીવન એ સાચું જીવન છે કેવું જીવન ભગવાન સુધી પહોંચાડનારું છે એ જ્ઞાન સદગુરુથી મળે છે એટલા માટે આપણા શાસ્ત્રમાં માતા પિતા કરતાં પણ સદગુરુનો મહિમા અત્યંત અધિક છે ગુરુનો મહિમા આપણા શાસ્ત્રોમાં ભગવાન સમાન કહેવામાં આવ્યો છેનું કારણ જ એટલું કે સદગુરુ મનુષ્યને બધમાંથી મુક્ત બનાવે છે ખૂબ સરસ મહિમા વિશે વાતો ચાલે છે ભગવાન શ્રીહરિ બાલપ્રભુ પોતાના બંને ભાઈ રામપ્રતાપજી અને ઈચ્છારામજી એમણે જ્યારે પ્રાર્થના કરી કે પિતાના ઉપદેશે કરીને અમને જેવો તમારો મહિમા સમજાણો આવો ને આવો મહિમા કાયમને માટે અમારા અંતરમાં રહ્યા કરે એવી કૃપા કરો ત્યારે મહારાજે કહ્યું એ તો સંત મળે એના સમાગમે કરીને જ એવો મહિમા સ્થિર થાય છે સંતનો સમાગમ કોને મળે જેના ઉપર ભગવાનની કૃપા હોય તેને મળે ભગવાનની કૃપા પણ જીવ પ્રાણી માત્ર ઉપર છે પરંતુ જેના હૃદયમાં મુમુક્ષુપણું હોય એના અનુભવમાં આવે લખવા જેવી વાત છે મોન્ટુ ભક્ત તમે નોટપેન લઈને બહુ આનંદ થયો છે મુમુક્ષુપણું પણ એટલે કે મુક્તિ પામવાની ઈચ્છા જગતમાંથી છૂટવાની ઈચ્છા કોને થાય જેના હૃદયમાં વૈરાગ્ય છે જેને ખબર પડે મારા હાથ બંધાયેલા છે એ બંધનમાંથી છૂટવા માટે મહેનત કરે દરવાજો બંધ છે રૂમમાં બેઠા છીએ અકળામણ નથી થતી પણ એ જ દરવાજાને બહારથી કોઈ લોક મારે અને આપણને ખબર પડે અકળાઈ જઈએ બૂમો પાડીશું કોણ છે કારણ મનમાં ખબર પડી કે હવે દરવાજો લોક થયો બહાર નીકળી નહીં શકાય સ્વતંત્રતા મારી જતી રહેશે જમવાનું બહાર નીકળવાનું શું થશે ત્યારે અકળામણ થાય છે વૈરાગ્ય જન્મે ત્યારે મુમુક્ષુપણું એટલે મુક્તિ પામવાની ઈચ્છા જન્મે છે વૈરાગ્ય ક્યારે જન્મે છે તો ચાર પ્રલય થોડું ફટોફટ લખવું પડે મોન્ટું કથામાં તો ચાલુમાં તો જો હું ક્રમ બોલું છું સંસારને અસત્ય જાણે નાશવંત જાણે ત્યારે વૈરાગ્ય થાય વૈરાગ્ય થાય ત્યારે મુમુક્ષુપણું આવે મુમુક્ષુપણું આવે ત્યારે એને ભગવાનની કૃપાનો અનુભવ થાય ભગવાનની કૃપાનો અનુભવ થાય ત્યાર પછી એને સંત મળે એટલે કે ઓળખાય એટલે કે એની સમાગમ કરવાની ઈચ્છા થાય એમાં હેત થાય એની વાત માનવાની ઈચ્છા થાય અને સંતનો આવી રીતે જ્યારે સમાગમ થાય આવી રીતે હેત આવી રીતે એમાં પ્રીતિ આવી રીતે એની વાત માનવાની ઈચ્છા થાય એને રાજી કરવાની ઈચ્છા થાય જેમ સ્ત્રીને પામવાની ઈચ્છા સ્ત્રીને રાજી કરવાની ઈચ્છા પુત્રને રાજી કરવાની ઈચ્છા એવી જ્યારે ભૂખ તમન્ના સાધુને રાજી કરવાની થાય ત્યારે એને ભગવાનનો નિશ્ચય થાય છે લખવા જેવી બીજી વાત વૈરાગ્યવાળા મુમુક્ષુને સંતના સમાગમે કરીને ક્યારેય પણ નાશ ન પામે એવો અપાર ભગવાનનો નિશ્ચય થાય છે લાઈવ કથા સાંભળનારા ઘણા બધા ભક્તો હવે લખે છે કથાના અમુક મુદ્દા જે લખવા જેવા હશે હું બોલીશ કે લખજો આ વાત બહુ વિચારવા જેવી છે સાગર ગ્રંથના એવા મોતી છે કે આવા બે પાંચ મોતી પણ જો જીવનમાં મળી જશે ને તો આપણું જીવન ધન્ય બની જશે વૈરાગ્યવાન મુમુખ સુને સંતના સમાગમે કરીને શ્રીહરિનો ક્યારેય નાશ ન પામે એવો અપાર નિશ્ચય અને મહિમા થાય છે ખૂબ સરસ વાત ચાલે છે હવે આપણે આગળ વાંચીશું ભગવાન શ્રીહરિ પોતાના બંને ભાઈઓને આવી રીતે સંત સમાગમ એનો મહિમા કહી પછી આગળ વાત કરે છે કે નાસ્તિક ભાવ એ સૌથી અધિક ભારે પાપ છે નાસ્તિક ભાવ જેવું બીજું કોઈ પાપ છે નહીં સંતોમાં ભાવ ન થાય ભગવાનમાં ભાવ ન થાય શાસ્ત્રોની વાતમાં હા ન પડે એ નાસ્તિકપણું છે મહારાજ એમ કહે છે એવો નાસ્તિક ભાવ એ પણ સંતના સમાગમે કરીને જ ટળે છે હવે મહારાજ કર્મની વાત કરે છે ત્રણ પ્રકારના કર્મ છે જે આપણે ઉતાવળથી વાત વાંચી હતી સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ આ ત્રણ પ્રકારના કર્મ છે એ પણ પાછા ત્રણ ગુણોના આધારે એ પણ પાછા ત્રણ વેગ ત્રણ પ્રકારના વેગવાળા છે ઉત્તમ વેગવાળા મધ્યમ વેગવાળા અને કનિષ્ઠ વેગવાળા એ ત્રણ વેગવાળા કર્મ પણ પાછા ત્રણ ત્રણ પ્રકારના છે એટલે કે સત્વગુણ પ્રધાન રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન આવી રીતે કર્મના અનેક ભેદો છે કર્મ એટલે ક્રિયા આપણે કથા સાંભળીએ છીએ અત્યારે કેટલા બધા ભક્તો કથા સાંભળે છે આ સાંભળવા રૂપી ક્રિયા એ કર્મ છે એ કયું કર્મ કહેવાય સંચિત કહેવાય પ્રારબ્ધ કહેવાય કે ક્રિયમાણ મોન્ટુ ભગત વાહ એને ક્રિયમાણ કર્મ કહેવાય કથા સાંભળીએ છીએ આ ક્રિયમાણ કર્મ છે એ ક્રિયમાણ કર્મ એમાં કોઈકને ઉત્તમ વેગ હોય એટલે કથા સાંભળે છે એમાં અત્યંત ભાવથી સાંભળે કોઈ મધ્યમ ભાવથી સાંભળે અને કોઈ ઘરે પત્ની વાઈફે ટીવી ચાલુ કરી દીધી હોય ને કથા મૂકી દીધી હોય એટલે મને કમને ખાતા ખાતા તમો ગુણ પ્રધાન થઈને કનિષ્ઠ વેગે કરીને સાંભળે વેગ બહુ સમજવા જેવી વસ્તુ છે એક નાનો એવો પથ્થર સાંભળજો નાનો એવો પથ્થર ધીરે રહીને કોઈને મારો તો માણસની ઈજા નહીં થાય પણ એ જ પથ્થરનો જો વેગ વધી જાય તો એ જ પથ્થર એક પિસ્તોલમાં ગોળીની જેમ મૂકીને મારવામાં આવે તો માણસના શરીરમાં આરપાર નીકળી જાય એના પ્રાણ પણ લઈ શકે વસ્તુ નાની પણ એનો વેગ જેટલો તીવ્ર બને એટલી જ એની ઇફેક્ટ વધારે થાય એવી જ રીતે કર્મમાં પણ એવું છે દરેક કર્મ આપણે કરીએ છીએ આપણને ખબર છે કે ક્યારેક ક્યારેક આપણે બહુ કોઈ કર્મમાં અત્યંત વેગે કરીને કરતા હોઈએ છીએ ગુરુજી મારી સંતોની સભામાં બહુ સરસ ઘણીવાર વાત કરે ટકોર કરે કે સાધુમાં બે વસ્તુ તો શોભે જ નહીં એક આવેગના શોભે અને એક આવેશ શોભે આ બે વસ્તુ સંતોને ન શોભે એક આવેગના શોભે માણસ વેગમાં આવીને ધૂઆપૂહાં થઈને કર્મ કરે એ ન શોભે એક બહુ સારા સત્સંગી પ્રોફેસર જેઠાલાલ આપણા સત્સંગી હતા મેથેમેટિક્સના બહુ સારા પ્રોફેસર ગણાય એની એક બહુ સત્ય ઘટના એટલા બધા મેથેમેટિશિયન હતા કે દાખલા ગણવામાં ભૂલા પડી જાય તો એને ખબર ન રહે હું શું કરું છું એક વારની આ હરિભગતની સત્ય ઘટના કે સમજી લેવા માટે એ નીકળ્યા થોડે દૂર બોમ્બેમાં જવાનું એટલે ટ્રેનમાં બેસવાનું પણ ટ્રેનમાં બેસી ગયા કઈ ટ્રેનમાં બેસી બેઠા ખબર ન પડી ગણિતના દાખલા વિચારવામાં વિચારવામાં ટ્રેનમાં ચડી ગયા ક્યાં જાય છે ખબર નથી ને પુના સુધી પહોંચી ગયા બોલો વેગ તો આવો છે ભાઈ જેને જેનો વેગ ચડે તે આ વેગ છે સમજાવું છું તો ઘણાને સ્વપ્નમાં આપણે વાત સાંભળીએ છીએ સંતોની કથામાં અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં પણ લખ્યું કે સ્વપ્નમાં કાપડની દુકાન ખોલી ને પછી કાપડનું માપ કરવામાં થોડું વધારે કાપડ ગ્રાહકને જતું ન રહે એવા ભયે કરીને પોતાને ઓઢવાનો નવો ચોફાળ હતો નવી ચાદર હતી એ ફાડી નાખી વેગ કે દુકાન ખોલવી જ છે ભલે પૈસાનું ઠેકાણો ન પણ એવો વેગ ચેડો એવો વેગ ચેડો તો દુકાન તો ન ખુલી પણ ઓઢવાની ચાદર પણ આવેગ નથી સારો અને આવેશ કોઈકનું અનુકરણ કોઈકનો જોઈ અને પછી આપણે એના જેવા થવા જઈએ આજનો માણસ આવેશમાં જીવે છે કોઈકને કોઈકનોમાં આવેશ આવતો હોય છે એ ખોટું છે વેગ એ પણ પાછો ત્રણ પ્રકારનો છે આ કથા સાંભળે છે એ કર્મ છે ત્રણ પ્રકારના કર્મમાં એક ક્રિયમાંણ કર્મ છે એમાં કોઈકને ઉત્તમ વેગ કોઈકને મધ્યમ વેગ અને કોઈકને કનિષ્ઠ વેગ એ ઉત્તમ વેગ હોય એના પણ પાછા ત્રણ પ્રકાર છે ઉત્તમ વેગ હોય ક્યારેક સત્વગુણ પ્રધાન હોય ક્યારેક રજોગુણ પ્રધાન હોય અને ક્યારેક તમોગુણ પ્રધાન હોય બહુ સૂક્ષ્મ વાત છે આ વાત એવી છે કોઈ ડાયો માણસ હોય કોઈ સમજુ માણસ હોય તો સમજી શકે અંતરદૃષ્ટિ કરીને કથા વાર્તાનો કાયમ અભ્યાસ રાખનાર હોય એ સમજી શકે તો હવે આપણે આગળ વાંચીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે એક એક ગુણના ત્રણ ત્રણ વેગ હોય છે અને જે કર્મ જેવા ગુણમાં જેટલા વેગથી કર્યું હોય તેવું તેને ફળ આપે છે અને તેના ભિન્ન ભિન્ન રીતે ચાલીસ ભેદ રહ્યા છે ઘણા બધા ભેદ થઈ જાય ને આવી વાત તો અનંત અને અપાર છે જેને જ્ઞાન ચક્ષુ હોય તે જાણી શકે છે ચક્ષુ એટલે આંખ જ્ઞાનરૂપી સંતોના સમાગમે કરીને આવી વાત સાંભળ્યા પછી જે જ્ઞાન થાય સમજણ આવે એ સમજણરૂપી નેત્ર હોય એને આ વાત સમજાય છે કોઈ સ્લોટર હાઉસમાં કામ કરનારા માણસને વાત કરો સમજાય એને કર્મનો ફળ કર્મનો સિદ્ધાંત જો સમજાઈ જાય તો સ્લોટર હાઉસમાં કામ કરી શકે આ બહુ સૂક્ષ્મ વાત છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ ચાર જ્ઞાન માટેના ચોક્કસ દ્વારો છે એટલે કે જ્ઞાન ચાર રીતે થાય છે મનથી થાય ચિત્તે કરીને થાય બુદ્ધિએ કરીને થાય અને અહંકારે કરીને થાય પ્રથમનું વચનામૃત બારમું મન દ્વારા સંકલ્પ વિકલ્પ થાય ચિત્તે કરીને ચિંતવન થાય બુદ્ધિએ કરીને નિશ્ચય થાય અને અહંકારે કરીને અહમતા એટલે અત્યંત દ્રઢતા થાય આ ચાર અંતઃકરણ જેવી રીતે આંખે કરીને વસ્તુ દેખાય છે આ વસ્તુ સફેદ છે કે આ વસ્તુ લાલ છે એ નક્કી કેનાથી થાય મોન્ટું ભગત આંખથી થાય છે ને આ વસ્તુ ગળી છે આ વસ્તુ ખાટી છે એ કેનાથી નક્કી થાય છે જીભ વડે ખ્યાલ આવો તમને આ વસ્તુ ગળી છે આ વસ્તુ ખાટી છે જીભ નક્કી કરી શકે આંખ નક્કી નથી કરતી ઘણી વાર દૂધ જોઈને આપણને લાગે છે દૂધ પીવા જઈએ ત્યાર પછી ખબર પડે આ તો છાસ છે આંખ નક્કી નથી કરી શકતી તો આ લાલ છે કે આ કાળું છે એ નક્કી કોણ કરશે એ આંખ કરે છે દરેક જગ્યાએ ભગવાને જુદું જુદું જ્ઞાન મૂક્યું છે પણ કોઈક સમજણવાળું જ્ઞાન જ્ઞાન આંખે નક્કી કર્યું છે પણ એ લાલ જ્ઞાન જે થયું એ જ્ઞાન પેલા વસ્તુ આંખ સાથે અડી અડી એટલે સમજો છો ને મારી ભાષામાં બેનો સંબંધ થયો આંખ અને સફેદ વસ્તુનો સંબંધ થયો એ સંબંધ થયા પછી પાછું એમાં મન ભળ્યું એ મન ભળ્યા પછી પણ એમાં આત્મા ભળ્યો એટલા માટે કહેવાય છે પેલા ઇન્દ્રિયોથી સંબંધ થાય પછી અંતઃકરણથી સંબંધ થાય અને પછી આત્માથી સંબંધ થાય ત્યારે યથાર્થ જ્ઞાન આત્મામાં થાય છે એટલે આત્મા સુધી કોઈ જ્ઞાન પહોંચવામાં વધારે વધારે માધ્યમ અંતઃકરણ છે કાર્યાણીનું વચનામૃત પહેલું ભગવાનનો નિશ્ચય ઇન્દ્રિયોમાં થાય ત્યાર પછી અંતઃકરણમાં થાય છેલ્લે બુદ્ધિમાં થાય અને મહારાજ એમ બોલે બુદ્ધિમાં જે નિશ્ચય થયો ભગવાનનું જ્ઞાન થયું ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજાણું બુદ્ધિમાં હા પડી ગઈ આમ જ છે એટલે સમજી લેવું કે એને આત્મામાં નિશ્ચય થઈ ગયો હવે ભગવાનની વાત તો બહુ દૂરની છે ભગવાનનો નિશ્ચય જીવમાં થવો ને એ જો થઈ જાય ને તો તો આજે ને આજે એ આત્મા અક્ષરધામનો મુક્ત જેવો બની જાય આ પૃથ્વી ઉપર હાલતો ચાલતો અક્ષરધામનો મુક્ત બની જાય એ ભગવાનનો નિશ્ચય કેવો હોય ગુરુજીના જીવનમાં તમે જુઓ કેવો નિશ્ચય ગમે ત્યારે તમે જુઓ ગમે ત્યારે ગમે તે વિપરીત સ્થિતિમાં ગમે તેવી સાનુકૂળ સ્થિતિમાં કંડારી ગુરુકુલ શરૂ થયું ત્યાર પહેલાંની વાત અમે જ્યારે સંતો થયા ત્યારે એક નાની ભાડે રૂમ હતી એક નાની ભાડે રૂમમાં ગુરુજી વિજ્ઞાન સ્વામી સંતો રહેતા અને પછી અમે સંતો થવા આવ્યા કોઈ કોઈ કરતાં કોઈ સુવિધાની વાત જ નહીં દૂધ અને ઘી તો દેખાતા પણ નહીં એવી સ્થિતિમાં ગુરુજીને ગુરુકુલ કરવાની પ્રેરણા રૂપે હરિકૃષ્ણ મહારાજ દ્વારા થઈ એ પણ કથા આપણે સંતો દ્વારા સાંભળી છે મહારાજના દિવ્ય સંકલ્પથી ગુરુકુલ શરૂ કરવું છે પણ શરૂ કરવા માટે પૈસા તો જોઈએ કે નહીં હીરાભાઈ યાદવ મુંબઈમાં હતા કાકા બહુ આખું બોમ્બે દાદાને ઓળખી હમણાં ધામમાં ગયા હીરા કાકાએ ગુરુજીને વિનંતી કરી તમે મુંબઈ આવો તો હું બધી સગવડ કરી આપું હરિભક્તોને મળીશું ગુરુજી કંડારી ગામમાં ત્રિભુવન ભગતજી હતા ભગતજી પણ ધામમાં ગયા ભગતજી બાળમંડળ યુવક મંડળ ચલાવે એના પૈસામાંથી હજાર રૂપિયા ભગતજીએ ટ્રેનના ભાડાના પૈસા આપ્યા એ ઉછીના ગુરુજી કે હું પાછો આપી દઈશ એ ટ્રેનનો ભાડા દ્વારા ગુરુજી ટ્રેનમાં બેસી મુંબઈ ગયા આવી સ્થિતિમાં મગનલાલ ડ્રેસવાળાને ત્યાં હીરાકાકા લઈ ગયા મગનલાલ ભાઈએ બધી વાત જાણી આવું સારું કામ કરવા માગે છે લોકોના હિત માટેનું અનાથ કોઈ ગરીબ કોઈ દુઃખી માણસ હોય કોઈ વિધવાનો બાળક હોય તો આવા બાળક માટે આટલું સારું કાર્ય થાય છે એણે કીધું બધું જ કામું કરી આપીશ તમે કોઈ પાસે જશો નહીં નકશો કરીને મને મોકલી આપો મારે બધા મકાનો ઊભા કરીને ચાવી તમને આપી દેવાની પણ મગનલાલભાઈ ડ્રેસવાળા બોમ્બેના કાકા સાક્ષી છે બીજા ભક્તો પણ સાક્ષી છે આ વાત ઘણા બધા ભક્તો જાણે છે મગનલાલભાઈએ છેલ્લે કીધું કે મારી એવી ઈચ્છા છે કે મારા બાની સ્મૃતિમાં આ સંસ્થાનું નામ રાખો ગુરુજી ત્યાંને ત્યાં ઊભા થઈ ગયા ગુરુજી કે એ તો મારાથી ન બને આ સંસ્થા તો ભગવાન સ્વામિનારાયણના નામે થાય બીજી નામ આમાં ન આવી શકે મગનલાલભાઈ એમ બોલ્યા તો સ્વામિનારાયણના નામે ભીખ માગજો ત્યારે ગુરુજી ગર્વથી એમ બોલ્યા ગૌરવથી એમ બોલ્યા કે અમને સ્વામિનારાયણના નામે ભીખ માગવાનું મંજૂર છે એના અમે ભીખ માગીશું પણ તમારા બાના નામે આવી રીતે સંસ્થા ઊભી થાય એ અમને મંજૂર નથી કેટલી ખુમારી કેવો નિશ્ચય અમે સ્વામિનારાયણના સાધુ છીએ અમે જે કંઈ ક્રિયા કરીએ એ મહારાજને રાજી કરવા કરીએ છીએ અમારું વિચરણ કરીએ એ મહારાજને રાજી કરવા કરીએ છીએ હરિભક્તોને રાજી કરીએ છીએ એની પાછળ પણ અમારો અંતિમ આશય તો મહારાજને રાજી કરવાનો છે કે આ ભગતને રાજી કરીશું તો આવા સારા હરિભગત છે એના હૃદયમાં મહારાજ છે મહારાજ રાજી થશે લક્ષ્ય મહારાજ છે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ફરીએ છીએ ગાઈએ છીએ બોલીએ છીએ ચાલીએ છીએ એમાં છેલ્લે આપણો છેડો ઈન્ડાયરેક્ટલી ભગવાન સુધી અડે આ ભગવાનનો નિશ્ચય જ્ઞાનરૂપી ચક્ષુ દ્વારા આ વાત સમજાય છે બહુ સૂક્ષ્મ વાત છે ભગવાનના નિશ્ચયની વાત ભગવાનની મૂર્તિની ઓળખાણની વાત બહુ અઘરી વાત છે હા પડી જવી એની ગ્રંથિ પડી જવી ગુરુજી કહે મારા શરીરને ચીરી નાખે આ શરીરને ચીરી નાખે મીઠું ભરી દે તો પણ આ શરીરમાંથી એક જ અવાજ નીકળે સર્વોપરી તો મારો એક મહારાજ છે બીજો અવાજ ન નીકળે જેમ ગોપીએ કહ્યું ને અમારા મરી ગયા પછી હાડકાને કોઈ લઈને એમાંથી ભૂંગળી બનાવી અને ફૂંક મારેને તો પણ અમારા શરીરના હાડકામાંથી પણ કૃષ્ણ 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 એવો અવાજ આવશે આવી નિષ્ઠા આવી ભગવાનની ઓળખાણ આવો આત્મામાં ભગવાનનો નિશ્ચય પણ એવી વ્યક્તિ દરેક વાતની પડવી બહુ અઘરી છે એના માટે આ કથાવાર્તા રોજ સાંભળીએ આ એક જ રસ્તો છે જ્ઞાન જ્યારે સમજાય છે બહુ સરસ આમાં જવાબ આગળ આવે છે એટલે અત્યારે ચોખવટ નથી કરતો આમાં મહારાજ આગળ વાત કરશે મહારાજે કહ્યું આ કર્મ છે ને જેવા જે કર્મ જેવા ગુણમાં જેટલા વ્યક્તિ કર્યું હોય તેવું તેને ફળ આપે છે લખવા જેવું છે જે કર્મ જેવા ગુણમાં જેટલા વ્યક્તિ કરવામાં આવે તે કર્મ તેવું તેને ફળ આપે છે મહાભારતમાં એવું કહેવામાં આવ્યું જેવી રીતે હજાર ગાયો ઊભી હોય એ હજાર ગાયોમાંથી નાનો વાછરડો પોતાની માને શોધી જ લે છે એક સરખી દેખાતી ગાયોમાંથી પણ એ નાનો વત્સ નાનું વાછરડું પોતાની માને શોધી લે એવી રીતે કર્મ ગમે ત્યાં પડ્યું હશે પણ અંતે પોતાના કરનારને શોધી કાઢે છે ને ફળ આપે આપે ને આપે જ છે શુભા ભોગવ્યુભ સત્સંગની કેટલી બધી વાતો છે આ શાસ્ત્રની વાત છે એટલે શાસ્ત્ર પ્રમાણે વાત કરવી જ જોઈએ ઘણા ભક્તોને એમ થાય સ્વામી આટલું બધું અઘુરું હોય તો કલ્યાણ કેમ થશે હમણાં વચ્ચે ધર્મની વાત બહુ આવી તો બે ત્રણ ભક્તોના તો ફોન આવ્યા તમે અમારી પાસે કન્સેશન માગો એમ કંઈ કલ્યાણ નથી થવાનું કલ્યાણ એવી રીતે નથી થવાનું કલ્યાણ તો હા સત્સંગમાં આવતા પહેલાં જે કર્મ કર્યા છે એ કર્મ બધા જ ભગવાન દયાળુ છે જ્યારે આપણે વર્તમાન ધારણ કરીએ છીએ ત્યારે ભગવાન દયાએ કરીને આગળના કર્મ માફ કરે છે જે સંચિત કર્મનો બહુ મોટો જથ્થો છે હજી હજારો જન્મ સંચિત કર્મ ભોગવવું પડે એવું છે એ કર્મને પણ ભગવાન માફ કરે છે પ્રારબ્ધ કર્મ ભગવાન થોડું એને દંડ માટે રાખે છે પણ ક્રિમાણ કર્મ જો સારું કરી નાખે સત્સંગ થયા પછી મહારાજની કંઠી પહેર્યા પછી એનું જીવન ધર્મપરાયણ એનું જીવન ભક્તિપરાયણ એનું જીવન વૈરાગ્ય પરાયણ થાય તો મહારાજ કૃપા કરે કરે ને કરે કૃપાએ કરીને એના ઓછા સાધન હોય એ પણ ભગવાન પૂરા કરી એનું કલ્યાણ કરે છે રઘુવીરજી મહારાજ નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બધા સંતો રાજકોટમાં પધાર્યા છે થોડું નજીકનું ગામ મેંગણી ત્યાંના દરબાર ભગવાન સ્વામિનારાયણના ચાર હાથ જેના માથે એવા માનભા બાપુ એમને સમાચાર મળ્યા કે આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજ આટલા બધા સંતો સાથે રાજકોટમાં પધાર્યા છે એક પહાયતાને મોકલ્યો ચિઠ્ઠી લઈને કે બાપજી આ દાસ ઉપર દયા કરો મારાથી તો ચાલી શકાય એવું નથી મારું શરીર વૃદ્ધ થયું છે આપ આટલા બધા સંતો સાથે પધાર્યા છો મારા ગામને પાવન કરો આપના દર્શને કરીને હું પણ ધન્ય થઈશ દયાળુ એવા રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીએ બધાએ હા પાડી કે સારું આવશો અમે મહારાષ્ટ્રી આવે છે શ્રીજી મહારાજનું સ્વરૂપ છે પોતે ગામના રાજા એટલે દરબાર છે ગામના તમામ માણસોને પોતાના તમામ કર્મચારીઓને એવો આદેશ આપ્યો આખું ગામ ચોખ્ખું થયું વાળવામાં આવ્યું શણગારવામાં આવ્યું ગામની બહાર મોટો બગીચો બગીચામાં ભવ્ય તૈયારી કરવામાં આવી મહારાષ્ટ્રનો ઉતારો સંતોનો ઉતારો ભવ્ય સામયુ ભવ્ય સ્વાગત બધું થયું મહારાષ્ટ્રથી પધાર્યા સંતો પધાર્યા પણ આશ્ચર્ય એ થયું રઘુવીરજી મહારાજે ચારે બાજુ જોયું અને ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી માનભા બાપુ કેમ દેખાતા નથી ત્યારે ગોપાલ સ્વામી બીજા ભક્તોને પૂછ્યું માનભા દરબાર ક્યાં છે ત્યારે કોઈએ કહ્યું કે સ્વામી માનભા દરબારના પગે નાળ પડી છે ચાલી શકાતું નથી એટલે બાપુની બહુ ઈચ્છા હોવા છતાં બાપુ અહીંયા આવ્યા નથી એટલે પછી આવશે શાંતિથી ઉંમર હતી ચાલી શકાય એવું હતું નહીં એટલે ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજ એમણે કરીને કીધું કે આપણે ના દરબારને દર્શન આપવા જઈએ ત્યાં તો થોડી વાર થઈ એટલી વારમાં દરબાર આવ્યા માનભા બાપુ માણસો એમને લઈને તેડીને આવ્યા મહારાષ્ટ્રીના દર્શન કર્યા સામે બેઠા પછી ગોપાળંદ સ્વામીમાં અતિશય હેત હતું સ્વામીને મળ્યા સ્વામી કીધું દરબાર તમને ખબર છે આ પગે નાળ કેમ પડી આ પગે આમ આવી દશા કેમ થઈ તમને તમે જાણો છો માનભા બાપુએ હાથ જોડ્યા ન સ્વામી મને નથી ખબર દરબાર તમે સત્સંગમાં આવ્યા ને ત્યાર પછી એક દિવસ શિકાર કરવા નીકળ્યા આમ તો તમે શિકાર નહોતા જ કરતા પણ ચંચળ મન છે ક્યારે કોનું મન કઈ દિશા એને ખેંચી જાય તમે જાણતા હતા જીવ પ્રાણી માત્રની હિંસા કરવી એ પાપ છે એટલે તમે શોક ખાતર એમને નીકળેલા જંગલમાં ક્યાં શસ્ત્રો છે થોડા વાપરી લઈએ થોડા અજમાવી લઈએ યુવાની હોય દરબાર હોય શસ્ત્રો પડ્યા હોય નથી હોતા ઘણા લોકો દિવાલમાં માથા પછાડે કંઈ ના હોય તો આ નાના છોકરા વળ ખાધા જ કરે બેઠા બેઠા તમે જો એનર્જી હોય તો ઉપયોગ તો કરે ક્યાંક તમે જોયા છે ને કેવા કેવા આસન કરે યોગમાં તો ચોર્યાસી જ આસન આ નાના નાના છોકરાઓ જે આસન કરે આપણો મોક્ષ છે તમે કેવા બધા આસન જુઓ એ બેઠા બેઠા કયો આસન કરે ખબર નહીં પણ ઊંધા ચતા આમ તેમ ગબડ્યા જ કરે ચારે બાજુ દરબાર તમે શિકાર કરવા નીકળ્યા જાણતા હતા હિંસા કરવી એ પાપ છે એટલે તમે હિંસા કરવા નહોતા માંગતા એમને શસ્ત્ર માટે લઈને ફરવા નીકળેલા પણ તમે એક સસલાને જોયું તમનેથી ચાલો એકવાર જોઈ તો જોઈએ કે આપણને બરાબર ફાવે છે કે નહીં નિશાન તાકી શકીએ છીએ કે નહીં અને તમે સસલાને આમ દૂરથી ગોળી મારી સસલાને તો વાગી નહીં પણ સસલાના પગમાં વાગી સસલાનો પગ ત્યાંને ત્યાં તૂટી ગયો તમને વેદના તો થઈ તમે ભગવાનના ભક્ત હતા એટલે પણ એ સસલાનો પગ તમારી ગોળી કરીને વિંધાણો કપાણો સસલું રીબાણું એ કર્મ તમારે માથે ચડ્યું હતું એ કર્મ આજે ઠાકોરજીએ તમને આપ્યું અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભા શુભામ દરબાર એટલા માટે આ તમારા પગે નાળ પડી છે એટલે ચાલવાની તકલીફ છે માનભા બાપુ સત્સંગી હતા આખી ઘટનાને આંખની સામે દેખાવા લાગી સ્વામી તમારી વાત સાચી છે મહારાજે યોગ્ય કર્યું છે ભગવાન પોતાના દાસને દંડ આપે છે પણ એની દયા છે કેવી સમજણ ભગવાનનો દંડ છે એ પણ એક પ્રકારની દયા જ છે અને આ જગતની દયા છે એ પણ એક પ્રકારનો દંડ છે માતા પિતા દીકરાને સારા સારા મોબાઈલ લઈ આપે સારી સારી જગ્યાએ ફરવા લઈ જાય ભલે દયા દેખાય છે પણ અંતે એ હરવું ફરવું ચરવું એ બધું એને નરકમાં નાખશે દંડ છે ભગવાન થોડો દંડ આપે થોડી તકલીફ આપે થોડી ઉપાધિ આપે જીવને ચોખ્ખો કરવા માટે ભક્તને ચોખ્ખો કરવા ભગવાન આવી રીતે દંડ આપે છે એટલે નિષ્કુળાન સ્વામી બહુ સરસ લખ્યું છે જે દુખે સુખ ઉપજે તે દુખ આપે છે દયા કરી જે દુખે સુખ ઉપજે તે દુખ આપે છે દયા કરી જે સુખે દુખ ઉપજે તે સુખ આપે નહીં હરી માનભા બાપુએ હાથ જોડ્યા સ્વામી મહારાજે આપેલો આ દંડ એ પણ હું તો એમ માનું છું મારા ઉપર મહારાજની કૃપા છે સ્વામી બહુ રાજી થયા એનો સત્સંગ જોઈને એની સમજણ જોઈને એની નિષ્ઠા જોઈને સ્વામીએ દયા કરીને કહ્યું ભગવાન જેવા સાધુ છે ને પ્રારબ્ધને બદલી નાખે એવા સાધુ છે ને સૂર્યને ચંદ્રની ગતિ ગ્રહણને આખું પાછું કરી શકે બ્રહ્માંડની ગતિ જે ફેરવી શકે એ પ્રારબ્ધને તો ફેરવી શકે ને ગોપાળાનંદ સ્વામીએ કહ્યું દરબાર હવે તમે અમે મહારાજને પ્રાર્થના કરશું અને તમે પીપરના પાંદ બાફીને એને વાટજો અને વાટીને પગે બાંધજો અમે મહારાજને પ્રાર્થના કરશું ભગવાન સારું કરશે પછી માનભા બાપુને સારું થયું કેવા એ માગું છું કે શ્રીજી મહારાજ અહીંયા કહે છે પોતાના બંને ભાઈઓને કે કર્મ છે એ અંતે ફળને આપનારું છે માટે કરતા પહેલા વિચાર કરજો વિચારીને પગલાં ભરજો આપણા સત્સંગમાં એવી ઘણી બધી વાતો છે ઘણી બધી સત્સંગની અંદર વાતો છે પેલા ગઢપુરના બળદની વાત છે ને ગઢપુરમાં એક બળદ હતો એકાદશીનો ઉપવાસ કરતો કથા સાંભળતો કથા સાંભળતા સાંભળતા રડતો હરિભક્તોએ નોટિસ કરી આ બધી વાતો મહારાજને વાત કરી મહારાજ કે આ એ ભગત જ છે ગયા જન્મે બહુ મોટો ભગત હતો પણ એવા કંઈક કર્મ કર્યા આખી બહુ પ્રસિદ્ધ વાત છે બે ભગવાનના ભક્ત જમીનો હતી બંને પાસે બંને બ્રાહ્મણો હતા બીજો ભક્ત બહુ સ્વભાવથી ગરીબ બહુ ભોળો જમીનો બાબતની કંઈક વાતો થઈ એમાં ઉગ્ર સ્વભાવના ભગવાનના ભક્તે પેલા ભોળા અને ગરીબ બીજા ભગવાનના ભક્તને એક માર્યું એનો પગ ભાંગી ગયો એક ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો બ્રાહ્મણ છે એમાં ભગવાનનો ભક્ત છે એમાં પાછો ગરીબ સ્વભાવનો છે સાચો છે આવા ભક્તનો દ્રોહ કર્યો એના પ્રતાપે ભગવાનનો ભક્ત હોવા છતાં હરિભગત હોવા છતાં એ બળદ થયો શ્રીજી મહારાજે આ વાત સભામાં કરી બધા હરિભક્તોના ભક્તોના રૂવાડા ઊભા થઈ અરે મહારાજ એવું મહારાજ કે સાંભળો આ બળદ થયો છે આટલો મોટો દંડ ભોગવે છે એટલું નહીં હરિભગતને એને માર્યું છે ને પગમાં એ હરિભગત જે બ્રાહ્મણ હતો એનો પગ તૂટી ગયો હતો ને ભાંગી ગયો હતો ને એનું ફળ હજી ભોગવાનું બાકી છે શ્રીજી મહારાજ બોલે એક દિવસ આ બળદનો પગ ભાંગશે આ વાત મહારાજે સભામાં કરી થોડા સમય પછી એ બળદ ખેતરમાં કંઈ કામ કરતો હતો એમાં કોઈ કારણસર પંખીઓ ઉડ્યા બળદ ભડક્યો ભડકતાની સાથે ભાગ્યો ભાગવા જાય હળની રાપડી પડેલી એ પગમાં વાગી વાગતાની સાથે બળદનો પગ કપાયો કપાયાની સાથે એ બળદ લંગડો થયો પછી એ બળદને ખેતીમાં તો કામ લાગી શકે નહીં લક્ષ્મીવાડીએ રાખતા શ્રીજી મહારાજે કીધું આ ભગવાનનો ભક્ત છે આને મુક્ત કરવો છે પછી દાદા ખાચરના દરબારમાં રાખતા ભક્તો કથા વાર્તા કરે મહારાજ બિરાજે દૂર બેઠો બેઠો દર્શન કરે કથાવાર્તા સાંભળે આંખમાંથી આંસુ પડે એક દિવસ કારિયાણી પાસેનું ગામ સજેલી કરીને ત્યાંના બ્રાહ્મણ દર્શન કરવા એવા લંગડા લંગડા ચાલતા ચાલતા એ બ્રાહ્મણ સભામાં આવ્યા એ સભામાં બેઠા છે મહારાજને ઊભા કર્યા મહારાજે પૂછ્યું ભૂદેવ તમારો પગ લંગડો કેમ થયો ત્યારે ભુદેવે પેલી વાત કરી એ વાત સાંભળીને પેલો બળદ બળદ રડવા લાગ્યો મહારાજે કીધું અમે કહ્યું હતું ને કે હરિભક્તોનો દ્રોહ કર્યો છે એનો પગ કાપ્યો છે એ જેનો પગ કાપ્યો એ આ અને જેને પગ કાપ્યો તે પેલો હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ આને આટલો બધો દંડ મહારાજ કે આને અમે દંડ આપ્યો પણ સાથે દયા પણ કરી છે આને બળદ બનાવ્યો પણ દાદા ખાચરના દરબારમાં જેમ દુનિયામાં રીબાય છે જીવો એમાં નથી રીબાતો અમે સાથે દયા કરી છે ભગવાનનો ભક્ત હતો એટલે અને અસહ્ય પીડા જે થવાની હતી એટલી બધી પીડા મેં નથી કરી ત્યારે હરિભક્તોએ કહ્યું મહારાજાની મુક્તિ ક્યારે થશે શ્રીજી મહારાજે કહ્યું બસ આજે પશ્ચાતાપ થયો છે કોને બળદને આ વ્યક્તિને જોઈને એટલે હવે એનું કર્મ પૂરું થાય છે આ એકાદશી આવશે એકાદશીના દિવસે આ બળદ દેહને છોડશે અને અમે એને એના કર્મ માત્ર બાળીને અક્ષરધામમાં લઈ જશું એનું પુણ્ય તો છે એની ભક્તિની કમાણી તો બહુ મોટી છે એણે ભક્તિ અમારી બહુ સારી કરી છે ભગવાન સર્વોપરી જાણીને અનન્ય ભાવે પણ એક ભક્તનો અપરાધ એક ભક્તનો દ્રોહ કર્યો હતો એટલા માટે એક કર્મ ચડ્યું હતું માથે જે કર્મ અમારે એને ભોગવવું પડે એવું હતું એટલા માટે ઘણું લાંબુ કર્મ ભોગવવું પડે એવું હતું પણ એનું થોડામાં અમે આ રીતે એનું પતાવ્યું જોયું તમે માટે ભગવાનના ભક્તને દુઃખી થાય એવું કર્મ ભગવાનનો ભક્ત થયા પછી કરે છે તો શ્રીજી મહારાજને માફ નથી કરતા ગુરુજીએ બહુ સરસ સભામાં વાત કરી એક બે વખત ગુરુજી એમ કહે માછલી હોય ને માછલી તેની મિત્ર બને તો પણ માછલી બને અને દુશ્મન બને તો પણ માછલી બને માછલી રમે તો માછલી જોડે ને માછલી મારે તો પણ માછલીને માછલી કૂતરા જોડે દુશ્મન ન થાય એ બેને મિત્રતા ન થાય એ બેને દુશ્મનાવટ પણ ન થાય જળમાં રહેનારી માછલીને કોઈનું સારું કરવાનું મન થાય તો પણ જળમાં રહેનારાનું જ સારું કરશે સેવા કરશે ખરાબ કરવાનું મન થાય તો પણ જળમાં રહેનારા પ્રાણીનું જ ખરાબ કરશે એવી રીતે સત્સંગમાં આવેલા આવેલા સત્સંગી એ જો કોઈકની સેવા કરશે તો સત્સંગમાં રહેલા સંતો ભક્તોની જ કરશે અને સત્સંગમાં રહેલો સત્સંગી એ જ્યારે દ્રોહ કરશે ને ત્યારે પણ કોનો કરશે સત્સંગમાં રહેલા કોઈક સત્સંગીનો કરશે અને એમાં જો કોઈક સારા ભગવાનના ભક્ત હોય પવિત્ર ભગવાનના ભક્ત હોય ગરીબ ભગવાનના ભક્ત હોય સાચા ભગવાનના ભક્ત હોય અને એનો ખોટો અપરાધ કરી નાખે એની આંતરડી કકળી જાય આવું આવું મોટું કરી નાખે આવા કેટલા દાખલા દેશમાં વિદેશમાં બહુ સાંભળવા મળે ગરીબ ભગવાનનો ભક્ત હોય કોઈ સંતોની ભલામણથી કોઈક મોટા માણસની જોડે કામ કરવા માટે બિઝનેસ કરવા માટે રોકવામાં એને કેક બી આની સાથે જોડા પેલા ભગતને સંતો ભલામણ કરે આની જિંદગીના કમાણીના પરસેવાની કમાણીના પાંચ પચીસ લાખ હોય પેલાની સાથે મૂકે અને પેલો માણસ એવી હોશિયારી વાપરે એવી હોશિયારી વાપરે કે અસ્ત્રા વગર આનું એવું પરફેક્ટ મુંડન કરે એક કે વાળ ન રહેવા દે ઘરનો નહીં ઘાટનોની એવી દશા કરે પેઢી ઉડાડી નાખે કે ભાઈ પેઢી તો દિવાળીમાં ગઈ આ રોટલા વગરનો થઈ જાય અને પેલા મલાઈ મલાઈ ઉતારી લીધી હોય આવા દાખલા બહુ અમે સાંભળ્યા છે એટલે કહીએ સંતો વચ્ચે પડે સમાધાન માટે કે ભગત નુકસાન થયું તે થયું પણ તમે બહુ સુખી છો અને થોડું તો કંઈક સ્વામી આમાં તમે તમે વચ્ચે ન પડો તો સારું આ તો અમારો વ્યવહાર છે આવા બહુ દાખલા બને છે ભગવાનનો ભક્ત હોય સારો હોય સારો દેખાતો હોય સત્સંગમાં આવે મંદિરમાં આવે સંતોના નામે હરિભક્તોના નામે બીજા કેટલાના ખિસ્સા કાપીને જતા એક એવી ઘટના ઘટેલી આ દેશમાં દસ કે બાર વર્ષ પહેલા એક હરિભગત આફ્રિકાથી આવ્યા અને એટલા સારા કીર્તન ગાય વચનામૃતની વાતો પણ એટલી સારી કરે અને કોઈ પણનું મન મોહી જાય આવો માણસ યુવાન હા છોકરો પ્રવીણ એનું નામ એ માણસે એટલા બધા હરિભક્તોને બોટલમાં ઉતાર્યા એટલા બધાને બોટ હજી મળતો નથી હજી લોકો એને શોધે જ તો શું એ માફ કરશે ભગવાન માફ કરશે તમે ચાંદલો કરીને તમે કંઠી પહેરીને આજે લોકો ચાંદલો ઘણી રીતે કરે છે કોઈ મહારાજને રાજી કરવા કરે કોઈ સંતોને રાજી કરવા કરે કોઈ ચાંદલોને કંઠી એટલે કરે કે એ બાને બિઝનેસ મળી જાય કંઈક સારો બરાબર બે હરિભક્તો આપણા ફ્રેન્ડ થઈ જાય સારા આપણા દીકરા કોઈ ઘરે સેટ થઈ જાય ઘણી રીતે કરે ચાંદલા પણ જ્યારે ભક્તનો અપરાધ થાય છે ત્યારે ભગવાન એને માફ કરતા નથી ખૂબ સરસ આ બધી વાતો છે તમે બધા ભક્તો બહુ જ્ઞાની છો સમજુ છો કથાને હવે યાદ રાખો તો હું ઓછું બોલું અને આ શાસ્ત્ર થોડા વધારે વાંચીએ સ્વામિનારાયણ હરે બાહ્ય ચક્ષુને તો જ્યારે સૂર્યનું અંજવાળું હોય ત્યારે ભૂમિ ઉપર જે જે વસ્તુઓ દેખાય હોય તે દેખાય તેમ જ્ઞાનરૂપી સૂર્ય છે તે અંતઃકરણમાં પ્રકાશ કરે છે બહારનો સૂર્ય જમીન ઉપર પડેલી વસ્તુને દેખાડે છે એવી રીતે જ્ઞાનરૂપી સૂર્ય અંતઃકરણમાં જે પડ્યું હોય જેવું સારું નરસું દેખાડે છે આંતરિક અજ્ઞાનરૂપી અંધારાને મટાડીને સમસ્ત અજ્ઞાનરૂપી પાપનો નાશ કરે છે આધારાનંદ સ્વામીએ ગજબની વાતો લખી છે સદગુરુ મુક્તાનંદ સ્વામીની અમૃતવાણીમાં વહેલી આ બધી વાતો એક એક વાત કેટલી અમૂલ્ય વાતો છે જુઓ અંતરમાં બહારનો સૂર્ય જેમ અંધકારને દૂર કરે છે એવી રીતે અંદરમાં જ્ઞાનરૂપી સમજણરૂપી સંતોના સમાગમથી જે સમજણ મળે કથા વાર્તા સાંભળીને જે સમજણ મળે આવા શાસ્ત્રો સાંભળીને જે સમજણ મળે એ રૂપે સૂર્ય અંતરમાં જ્યારે પ્રગટ થાય છે એટલે કોઈ વાત પાક્કી સમજાઈ જાય છે કોઈ વાતની ઘેડ બેસી જાય છે એટલે કે શ્રવણ કર્યા પછી મનન કરીએ લખીએ વાંચીએ વિચારીએ યાદ રાખીએ મંતવ્ય આપીએ ત્યાર પછી નિધિધ્યાસ કરીએ વાત ઇદમ થઈ જાય ગઈકાલની તો આજે યાદ હોય પણ ગયા વર્ષની આજે યાદ હોય એને નિધિધ્યાસ કહેવાય પછી એનો સાક્ષાત્કાર થાય એ વાત જીવનમાં ઉતરે એને જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થયો કહેવાય એ જ્ઞાનરૂપી સૂર્ય પ્રગટ થાય ત્યારે અંતરમાં પડેલો આંતરિક અજ્ઞાનરૂપી અંધકાર એને દૂર કરે છે હવે બીજી વાત ચાલુ થાય છે એક કર્મના સિદ્ધાંતની જે વાત મહારાજ કરતા હતા એ પૂરી થઈ છે જ્યારે પરોક્ષ ભગવાનના અવતારમાં પ્રથમ હેત થાય ત્યારે તે અમૃતના સમાન ગુણકારી લાભદાયક લાગે અને તેથી જ જગતમાં કુહેત થાય છે પછી જ્યારે જગતમાં વૈરાગ્ય થાય ત્યારે પરોક્ષરૂપ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે પછી પરોક્ષ અને પ્રત્યક્ષ બંનેમાં મતી ભાવના એક થઈ જાય છે તેમાં ભિન્નતા રહેતી નથી આ એક એક વાત એવી છે ને સમજાવવા માટે એક એક કલાક નહીં શ્રીજી સ્વામી પ્રત્યક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાન બંને એક જ છે છતાં ભગવાન શ્રીહરિ પોતાના બંને ભાઈઓને અમૂલ્ય વાત કરે છે છતાં પ્રત્યક્ષમાં શાંતિ અતિશય થાય છે જેની બુદ્ધિમાં આવો વિવેક હોય તે જ આ વાતને જાણી શકે છે પરોક્ષનું ફળ પરોક્ષ છે પ્રત્યક્ષનું ફળ પ્રત્યક્ષ છે હજી સાંભળજો બંને પ્રકારનો મોક્ષ એક પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી થાય છે મહારાજે બહુ સરસ વાત કરી પહેલાં પરોક્ષ ભગવાનને વિશે જીવને હેત થાય એટલે કે ભગવાન પરોક્ષ મહારાજના સમયમાં પરોક્ષ તમે ગણો તો ભગવાન રામચંદ્રજી ભગવાન કૃષ્ણ બરાબર એના અવતારોના ચરિત્ર સાંભળ્યા હોય એમાં પ્રીતિ થાય એમાં ભાવ થાય એમાં લાગણી થાય અત્યારે તમે ગણો તો પહેલાં મુક્તાનંદીની વાત સાંભળીએ ગોપાળાનંદની વાત સાંભળીએ એ સદ્ગુરુ સંતોમાં આપણને સહજ હેત થઈ જાય છે પણ પ્રગટમાં જે સામે છે સંતો સામે છે ભક્તો બંને બંનેનો મહિમા મહારાજ કે સરખો જ છે પણ જ્યારે પરોક્ષ રૂપ શું કહે છે પરોક્ષ જે રૂપ છે એટલે પરોક્ષ સંતો છે પરોક્ષ મહારાજ છે પરોક્ષ ભક્તો છે એ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય પછી પ્રત્યક્ષનો જ એને મહિમા જાગે જેમ વચનાવૃતમાં વારે વારે મહારાજ કહે પૂર્વે જે ઐશ્વર્ય થયા છે અત્યારે જે કંઈ થાય છે અને ભવિષ્યમાં જે કંઈ થશે એ મને મળ્યા જે આ પ્રત્યક્ષ મહારાજ એના વતે થયા છે જ્યાં જ્યાં વચનામૃતમાં નિશ્ચયની વાત તમે જુઓ મહારાજે પ્રત્યક્ષ શબ્દ વાપર્યો છે વચનામૃતમાં વપરાયેલો પ્રત્યક્ષ શબ્દ એના ઉપર કથા થઈ શકે એટલી મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે પ્રત્યક્ષ કોણ હતા એ વચનામૃતના બોલનારા ભગવાન સ્વામિનારાયણ દાદાના દરબારમાં બેઠેલા લીડુડા લીમડાના નીચે જે પ્રગટ હતા એ પ્રત્યક્ષ પુરુષો દ્રઢ કરવાનો છે મહારાજ કહે છે વિવેકવાળો હોય ને આ સમજાય છે ભગવાનની મૂર્તિમાં કોઈ ભેદ નથી એટલે કે પરોક્ષ મૂર્તિ અને પ્રત્યક્ષ મૂર્તિ બંને એક જ છે અક્ષરધામનું સ્વરૂપ અને આ સ્વરૂપ બંને એક જ છે પણ તેમ છતાં તેમ છતાં શાસ્ત્ર એમ કહે છે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યા પછી એટલે કે આંખે સામે ભગવાનની આવી મૂર્તિ મળ્યા પછી જે મૂર્તિ નથી મળી એને જોવાની એને પામવાની એની ઉણપ જો અંતરમાં ચાલતી હોય તો એના નિશ્ચયમાં હજી ખામી છે વચનામૃત પ્રથમનું નવમું આ પ્રત્યક્ષ જે મહારાજ મળ્યા આ આંખની સામે જે મહારાજ હાજર છે આ વચનામૃતનું સિદ્ધાંત છે પ્રથમનું નવમું તમે વાંચો એમાં જ જ્યારે પ્રગટ ભાવ એમાં જ જ્યારે પૂર્ણ કામપણું સમજાય ત્યારે સમજી લેવું કે સ્વરૂપ એટલે કે જે અક્ષરધામનું સ્વરૂપ છે કે વડતાલના હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે છપ્પયાના ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે બધા સ્વરૂપનું સુખ એને આ પ્રત્યક્ષ આંખ સામે મળેલું સ્વરૂપ એમાં આવે છે એવી રીતે સદગુરુ સંતોમાં જે સંત આપણને મળ્યા છે એમાં જ્યારે એવો ભાવ થાય છે ત્યારે પરોક્ષ જે સંતો છે એ તમામ સંતોનો ભાવ એને એક સદગુરુ સંતને વિશે દેખાય છે એમાંથી સુખ આવે છે પોતાની સમજણ ભિન્ન ભિન્ન હોવાથી પરોક્ષ પ્રેમી ભક્તને પ્રત્યક્ષ ભગવાનને માનનારા ભક્તો સાથે પરસ્પર અતિ ખેદ ધોખા થાય છે એટલે કે ઝઘડા થાય છે જે મનુષ્યો મોટા વાહણમાં બેસે છે તેની સમજણની શું વાત કરવી સૂકાની અને વાયુની સહાયથી વહાણ સમુદ્રને કિનારે પહોંચી જાય છે તેમ જેને પ્રગટ ભગવાનનો આશરો અને મોટા સંતનો વિશ્વાસ છે તે સહેજે ભવસાગર તરી જાય છે એ ભવસાગર ના નીર તરીને જાઓ સામે તેર સંતો જી ભગવાન ભગવાનનો આશરો અને મોટા સંતનો વિશ્વાસ આ બે વસ્તુ જેને હોય ને જેમ વહાણમાં બેઠેલો માણસ પ્રયત્ન વિના પ્રયાસ વિના બહુ ઓછી મહેનતે કરીને અસંભવ છે દરિયો તરવો પણ વહાણમાં બેસી જાય ને તો વિના પ્રયત્ને વિના મહેનતે સામે કિનારે પહોંચી જાય વહાણ સારું હોય અને વાહણને ચલાવનાર સુકાની સારો મજબૂત હોય તો બસ એવી જ રીતે ભગવાનનો આશરો દ્રઢ હોય આવા મહારાજ ઘનશ્યામ મહારાજ જેવા મળ્યા હોય અને જીવનના સદ્ગુરુ સંત સુકાની સંત પૂજ્યપાત ગુરુદેવ જેવા મળ્યા હોય તો મહારાજ એમ કહે છે સહેજે સાગર ને તરી જાય એવી એક એક થી ચડિયાતી વાતો છે ને આપણે અહીંયા રાખીએ આવતીકાલે બાલપ્રભુએ એટલી સરસ આ બધી વાતો કરી છે તમે બધા ભક્તો ખૂબ ધ્યાનથી સાંભળો છો હવે સાંભળ્યા પછી થોડી થોડી આ કથા લખવાનું પણ રાખો યાદ રાખવાનું પણ રાખો આખી કથામાંથી બે કે ત્રણ કે ચાર મુદ્દા તમને જે સમજાય એવા કોઈ સારો ચરિત્ર હોય તો ચરિત્ર અને ચરિત્રનું મોરલ એનો સિદ્ધાંત એ પણ સાથે યાદ રાખીએ કોઈ સારી મુદ્દાની વાત હોય તો એ મુદ્દાની વાત પણ આપણે બાકી કરીએ લગભગ બધા ભક્તોએ બહુ સારા યાદ રાખીએ છીએ પણ આપણે કથા સાંભળીએ છીએ મેં જેમ ગઈકાલે શનિવારની સભામાં વાત કરી કેવી રીતે કથા સાંભળવી એ આપણને ખબર નથી હોતી સાંભળ્યા પછી જો શ્રવણ નથી કરતા તો સાંભળેલું ન સાંભળ્યા બરોબર છે જમીએ છીએ પણ એમાંથી એક દાણો પણ જો પચતો જ નથી તો એ જમેલું ન જમેલા બરોબર છે ઓછું સાંભળીએ પણ સમજીને સાંભળીએ ઓછું સાંભળીએ પણ એમાંથી કંઈક તત્વ લઈને વિચાર કરીએ તો આવી રીતે શ્રવણ અને ત્યાર પછી મનન કરવાનું છે બધા જ હરિભક્તો હવે લાઈવ કથા સાંભળનારા મારી વિનંતી એક નાની નોટ ડાયરીને પેન રાખો કથા સાંભળો જ છો તમે તો એકાદ મુદ્દો તમે લખી શકો તમારો મોબાઈલ હોય તો મોબાઈલમાં લખી શકો કદાચ એકાદ વખત તમને ટાઈમ ન મળે તો બીજે ત્રીજે દિવસે અઠવાડિયે ભલે બે વખત લખાય પણ તમે કંઈક લખશો તો એ વાત જે તમે ડાયરીમાં લખી છે ચોપડામાં લખી છે એ ચોપડામાં લખેલી વાત ક્યારેક ખોપડામાં લખાશે એ ખોપડામાં લખાણું એમના મનન અને મનન થાય ત્યાર પછી નિધિધ્યાસ થશે એ નિધિધ્યાસની વાત પછી આગળ કરીશું તો આટલું બધા ભક્તો ધ્યાન રાખજો બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્યામ મહારાજની જય